બુલેટિનની શરૂઆત કરીશું ભારતીય અબજોપતિ અદાણી ગ્રુપની ખબર સાથે, કારણ કે આ ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકામાં ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપો તેમની કંપનીના રોકાણકારોની સાથે છેતરપિંડી કરવાના છે. ગૌતમ અદાણી અને તેની કંપની પર $265 મિલિયન એટલે કે લગભગ 2,236 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે. આ દરમિયાન ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રોસિક્યુટર્સ ફોરેન લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને વોરંટ સોંપવાની તૈયારી કરી રહ્યા છે. યુએસમાં સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને આ કેસમાં ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ, અન્ય ફર્મ એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કેબને સામે પણ આરોપો દાખલ કર્યા છે. ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર 7 અન્ય પ્રતિવાદીઓ સાથે તેમની રિન્યુએબલ એનર્જી કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભારતની સૌથી મોટી સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ વિકસાવવા માટે આશરે $265 મિલિયનની લાંચ ચૂકવી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે આ સમગ્ર મામલો $200 નફા સાથે સંબંધિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે કે આ કોન્ટ્રાક્ટ દ્વારા અદાણી ગ્રુપને 20 વર્ષમાં $2 બિલિયનથી વધુનો નફો થવાની અપેક્ષા હતી. આ આરોપ બાદ અદાણી ગ્રુપના શેર્સમાં 20% ઘટાડો નોંધાયો છે. રાહુલ ગાંધીએ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમની કંપની પર પ્રહાર કરતા તેમની ધરપકડ કરવાની માંગ કરી છે અને તેમણે કહ્યું કે ગૌતમ અદાણીએ કૌભાંડ કર્યું છે. સરકાર કે ઉપર હે કે વો ઇન્વેસ્ટિગેશન શરૂ કરે હર સ્ટેટ મે બાંગ્લાદેશ કે કોન્ટ્રાક્ટ કો ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટિગેટ કેન્યા બાંગ્લાદેશ શ્રીલંકા અમેરિકા ઓસ્ટ્રેલિયા સબ ઇન્વેસ્ટિગેટ કરે હમારે સ્ટેટ્સ મેં ઓપોઝિશન કે સ્ટેટ્સ મેં સરકારી સ્ટેટ મેં સબ જગહ કીજે બટ શરૂઆત તો વહીં હોગી ના અદાણી સે શરૂઆત હોગી તો અદાણી કો પકડીએ અંદર ડાલીએ ઇન્ટેરોગેશન શરૂ કીજે ઓર ઇન્વેસ્ટિગેશન શરૂ કીજે ઓર યે જો માધવી બુચી હૈ જો ઇનકે સ્ટોક પ્રાઇસ કો પ્રોટેક્ટ કરતી હૈ ઇનકો વહાં સે હટાઈએ ઓર ક્રેડિબલ વ્યક્તિ કો વહાં ડાલીએ ક્યોંકિ અગર આપ નહીં કરેંગે તો હિન્દુસ્તાન કે જો રિટેલ ઇન્વેસ્ટર્સ હૈ ઉનકા જબરદસ્ત નુકસાન હોને વાલા હૈ. ये खिलवाड़ ये गेम जो चल रहा है इसमें अंत में हिंदुस्तान का जो रिटेल इन्वेस्टर है वो मार खाएगा. अदानी जी बच जाएंगे, बड़े बड़े लोग बच जाएंगे, छोटा इन्वेस्टर जो है मैं आपसे बोल रहा हूं आप मार खाओगे और मेरा काम है एज एलओपी आपको प्रोटेक्ट करना. અદાણી ગ્રુપ પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા લાંચ આપવાના આરોપ મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. રાહુલ ગાંધીના આરોપો પર ભાજપના નેતા સંબિત પાત્રાએ વળતો પ્રહાર કર્યો હતો. અદાણી ગ્રુપ પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ લાંચ આપવાના આરોપ મામલે ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. સમગ્ર મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની ધરપકડની માંગ કરી ત્યારે ભાજપના સાંસદ સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો. સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની માંગ કરી હતી અને કહ્યું હતું કે જે કંપની પર અમેરિકામાં કેસ થયો છે તે કંપની પોતાનું સ્ટેટમેન્ટ આપશે. ભાજપનું સ્પષ્ટ સ્ટેન્ડ છે કે કોર્ટમાં કેસ ચાલે છે અને કાયદો કાયદાનું કામ કરશે. દેખીએ, એક પ્રાઇવેટ કંપની પર મુકદમા હુઆ હૈ और जिस कंपनी पे हुआ है कंपनी अपना स्टेटमेंट देगी. भारतीय जनता पार्टी अपना स्टैंड बड़ा स्पष्ट रखती है. कोर्ट में केस चल रहा है, लॉ विल टेक इट्स ओन कोर्स. वी स्टैंड विद द पीपल ऑफ इंडिया और इस पर जो भी स्टेटमेंट देना है कंपनी देगी. हमारा प्रश्न इतना था कि जिन 4 राज्यों को लेकर यह केस चल रहा है उन 4 राज्यों में किसकी सरकार थी. वो तो भारतवर्ष में हमारी सरकार, मतलब हम वो 4 राज्य तो हमारे डोमेन में है ना. वो 4 राज्यों में किन की सरकार थी, उनके मुखिया कौन थे, उसका जवाब कौन देगा. दिल्ली विधानसभा चूंटणी माटे आम आदमी पार्टी ए उम्मीदवारोनी प्रथम यादी जाहिर करी छे. यादी मां 6 नेता छे एवा के जे भाजप के कांग्रेस माथी आप मां शामिल थयेला छे. પક્ષ પલટાનું જાણે ઇનામ મળ્યું હોય તેમ 11 નામોની યાદી આમ આદમી પાર્ટીએ જાહેર કરી, જેમાંથી 6 નેતાઓ ભાજપ કે કોંગ્રેસમાંથી આપમાં સામેલ થયા હોય તેવા છે. બીબી ત્યાગી અને અનિલ ઝા તાજેતરમાં જ ભાજપ છોડીને આપમાં ગયા છે, જ્યારે ઝુબેર ચૌધરી, વીરસિંહ ધીંગાણ અને સુમેશ શોકીન કોંગ્રેસમાંથી આપમાં જોડાયા છે. દિલ્હી સરકારનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025 પૂર્ણ થઈ રહ્યો છે અને તેની પહેલાં ચૂંટણી પંચ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરશે. ગત ફેબ્રુઆરી 2020 અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70માંથી 62 બેઠકો મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીમાં 3 સીટો જીતવામાં સફળ રહી હતી, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું. દારૂનીતિ કેસમાં કેજરીવાલને જેલ થયા બાદ તેઓ જામીન પર બહાર છે અને તેમણે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેમની જગ્યાએ આતિશીને મુખ્યમંત્રી બનાવાયા છે.
કેજરીવાલે રાજીનામું આપતા સમયે વિશ્વાસ જતાવ્યો હતો કે દિલ્હીની જનતા ફરી તેમને ચૂંટશે ત્યારે જ તેઓ સીએમની ખુરશી પર બેસશે. તેવામાં આ વખતની ચૂંટણી ઘણી જ રસપ્રદ રહેવાની છે. આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાષ્ટ્રગીત અને વંદે માતરમને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મંદિરો મસ્જિદો બંનેમાં આરતી ઇબાદત થયા બાદ જણગણ મન કે વંદે માતરમ ગવાવું જોઈએ. બાગેશ્વર બાબાએ તેમની સનાતન એકતા પદયાત્રા વિશે બોલતા સમયે કહ્યું કે આવું કરવું હિન્દુઓને એક કરવા અને જાતિના ભેદભાવને સમાપ્ત કરવાનું એક યોગ્ય પગલું હશે. તેમણે કહ્યું કે હિન્દુ ભાવના વધી રહી છે અને એક અનોખી ઓળખ બની રહી છે. હાલનું વાતાવરણ હિન્દુ એકતાનું છે. પોતાની પદયાત્રા વિશે વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ યાત્રાનો ઉદ્દેશ્ય એકતાને પ્રોત્સાહિત કરવાનો છે અને તેમાં બાળકો, મહિલાઓ અને અપંગ વ્યક્તિઓ સહિત વિવિધ પૃષ્ઠભૂમિના લોકો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ એકતા યાત્રાનો આગાઝ કર્યો છે. લાખોની સંખ્યામાં લોકો આ યાત્રામાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે નીકળી પડ્યા છે અને હિન્દુઓને એક કરવાનો તેમનો લક્ષ્યાંક છે કે જેમાં તેઓ 160 કિલોમીટરની પદયાત્રા કરશે. કટ્ટર હિન્દુઓ કી ભાડ આઈ હુઈ હૈ ઓર ઇસમેં યે આપ એક અલગ તરીકે સે દેખેંગે કે જો માહોલ આઝાદી કે સમય પર થા વહી માહોલ વર્તમાન મે હિન્દુ એકતા કા હૈ. ખ્યાતિકાંડમાં આરોપી કાર્તિક પટેલની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. તેના ઘરમાંથી મોંઘી દાટ, દારૂની બોટલ અને પોકર કોઇન્સ મળી આવ્યા છે. કાર્તિક પટેલના ઘરેથી મોંઘી દાટ, દારૂની બોટલો મળી આવી છે. કાર્તિક પટેલના ઘરેથી દારૂની બે બોટલ અને પોકર રમવાના સાધનો મળી આવ્યા છે. ત્યારે હવે આ મુદ્દે પણ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવશે. સમુદ્રમાંથી ડ્રગ્સ પકડી લાવનાર પોલીસ ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓને પકડવામાં સાવ નિષ્ફળ સાબિત થઈ રહી છે. સંદેશ ન્યૂઝ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યું હતું ત્યારે ત્યાં જોવા મળ્યું કે લોકોના હૃદય ચીરીને કાર્તિક પટેલે કરોડો રૂપિયાનો બંગલો બનાવ્યો છે. સિંધુ ભવન રોડ પર આવેલા અભિશ્રી રેસીડેન્સી 2ના બંગલો નંબર 4માં આ કૌભાંડી કાર્તિક પટેલ રહે છે. આ સિવાય કાર્તિક પટેલે લોકોના લોહી ચૂસીને કરોડોની ગાડીઓ પણ ખરીદી છે. કાર્તિક પટેલના બંગલામાં મોંઘી દાટ ગાડીઓનો ખડકલો પણ જોવા મળી રહ્યો છે. મની માફિયા કાર્તિક પટેલ 3 નવેમ્બરથી વિદેશમાં છે અને ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ 12 નવેમ્બરથી કાર્તિક પટેલની માતા પણ નિવાસસ્થાનેથી ગાયબ થઈ ચૂકી છે. ત્યારે પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખ્યાતિકાંડમાં આરોપી કાર્તિક પટેલની વધુ એક કરતૂતનો આ રીતે પર્દાફાશ થયો કે તેણે લોકો પાસેથી રૂપિયા લૂંટીને ઘરમાં મોંઘી દાટ ગાડીઓ વસાવી રાખી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વોન્ટેડ એવા કાર્તિક પટેલ પર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કાર્તિક પટેલને કોંગ્રેસે ભૂમાફિયા ગણાવ્યો છે. કાર્તિક પટેલ ખ્યાતિ ગ્રુપ વાળા અને એમની સંસ્થા વિનય કમલેશ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની તપાસની માંગણી કરી રહ્યા છે. બધા જ ઓર્ડરોના કોપી અમારી પાસે છે. નિયમ ભંગ કર્યો છે તેનો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનો ઓર્ડર પણ અમારી પાસે છે. આવી તો શું ઘટના ઘટી? સરકારમાં કોની રહેમ રાહ હતી? સરકારમાં કોને પ્રેમ હતો કે આ કાર્તિક પટેલને 350 કરોડની જમીનમાં નિયમ ભંગ કરવા છતાં પણ એ જમીન એમને આપી રાખવામાં આવી અને ખાનગી શાળા અને કોલેજોના નામે એમને લૂંટ કરવાની મંજૂરી આપવામાં આવી? એ સરકારના કયા લોકો હતા? એ સરકારના કયા અધિકારીઓ હતા? એ કયા નેતાઓ હતા કે જે આ કાર્તિક પટેલને આવા જમીન કૌભાંડોમાં મદદ કરી રહ્યા છે અને આવા જ કૌભાંડોમાં ક્યાંક હોસ્પિટલોમાં પણ મદદ કરશે તેનું પણ આપના દ્વારા ધ્યાન દોરવા માંગુ છું. સુરત પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી ઉદ્યોગોને ફાયદો કરાવનાર અધિકારીને સસ્પેન્ડ કરી દેવાતા પાલિકા આલમમાં સોંપો પડી ગયો છે. ધારાસભ્ય વિનુ મોરડિયાએ આ મામલે વિજિલન્સ તપાસની પણ માંગ કરી હતી. સુરત પાલિકામાં કાર્યપાલક ઇજનેર બન્યા બાદ અધિકારી કેતન દેસાઈનો વિકાસ ઘણો ઝડપી થયો હતો. થોડાક જ સમયમાં તેમને ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરનો ચાર્જ પણ સોંપી દેવાયો હતો અને ત્યારબાદ તે ઇન્ચાર્જ એડિશનલ સિટી ઇજનેર પણ બની ગયા હતા. દરમિયાન હજીરાના ઉદ્યોગોને ઔદ્યોગિક એકમોને ટર્શરી ટ્રીટેડ પાણી વેચવા માટેની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. આ માટે MOU થાય ત્યારબાદ ટેન્ડર ખોલવામાં આવે તેવી સૂચના સ્પષ્ટ લખવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે પાલિકાની સ્પષ્ટ સૂચના છતાં MOU કરવામાં આવ્યા ન હતા અને પ્રોજેક્ટની કિંમત અનેક ગણી વધી ગઈ હતી. હવે આખું કૌભાંડ ખુલી જતાં મ્યુનિસિપલ કમિશનરે કેતન દેસાઈને ડી ગ્રેડ કરીને ઇન્ચાર્જ એડિશન સિટી ઇજનેરમાંથી
પાછા કાર્યપાલક ઇજનેર બનાવી દીધા છે અને ફાઇલનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. સુરત કતાર ગામના ધારાસભ્યે રાજ્ય સરકારના વિજિલન્સની તપાસની પણ માંગણી કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેતન દેસાઈને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર પાલિકામાં સોંપવો પડી ગયો છે. તેમણે પાલિકાને કરોડોનો ચૂનો લગાડ્યો છે. રાજ્યમાં ઈ કેવાયસી માટે રાજ્યવાસીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જનસેવા કેન્દ્રો પર લાંબી લાંબી કતારો લાગી છે. રાશન કાર્ડના ઈ કેવાયસી માટે જનસેવા કેન્દ્ર અને આધાર કાર્ડ કેન્દ્ર પર લોકોની લાંબી લાંબી કતારો દેખાઈ રહી છે. જામનગરમાં વહેલી સવારથી કેવાયસી માટે લાંબી લાઇન લાગી છે. જામનગરમાં જુદા જુદા 18 સેન્ટર છે કે જેમાં સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા કરવા માંગ કરી હતી. અહીં લોકોને ભારે પરેશાની થઈ રહી છે. છોટાઉદેપુરમાં કેવાયસી તો ઠીક, મોબાઈલ નંબર લિંક કરાવવા માટે પણ લાઇનો લાગેલી જોવા મળે છે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવા માટે ક્વાંટના લોકો છેક નસવાડી આવવા મજબૂર બન્યા છે. ખૂબ ઓછા લોકોના જ કામ થઈ રહ્યા છે અને ઘણા લોકોને પાછા ફરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં પણ આવી જ પરિસ્થિતિ છે. સવારના 6 વાગ્યાથી રાશન કાર્ડના કેવાયસી માટે લાંબી લાઇનો લાગી છે. કતાર ગામ ઝોનલ કચેરીએ કર્મચારીઓ દ્વારા થઈ રહેલી ધીમી કામગીરી અહીં લોકોને પરેશાન કરી રહી છે. આ ઉપરાંત ભાવનગર, દાહોદ, મહેસાણા સહિત રાજ્યના અનેક જિલ્લામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમના પવનોની દિશા બદલાતા હવે ઠંડીમાં વધારો થશે. ગત 24 કલાકમાં નલિયા 13 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.5, ગાંધીનગરમાં 17.4, ડીસામાં 15.9, રાજકોટમાં 16.4, ભાવનગરમાં 19, સુરતમાં 21 અને વડોદરામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ શહેરમાં બપોરના સમયને બાદ કરતા ઠંડીનો ચમકારો વર્તાવા લાગ્યો છે. આને વાલ આગે 7 દિન તક મોસમ શુષ્ક રહેને કા પૂર્વાનુમાન હૈ ઓર જો તાપમાન મેં નો લાર્જ ચેન્જ દિયા ગયા હૈ. જ્યાદાતર પરિવર્તન નહીં હોને કા ફોરકાસ્ટ દિયા ગયા હૈ. જો ભી પરિવર્તન હોગા વો 1-2 ડિગ્રી સેન્ટિગ્રેડ કા અંદર મેં હોગા. ઓર જો ગુજરાત રિજિયન મેં સબસે લઘુત્તમ તાપમાન રેકોર્ડ હુઆ હૈ વો નલિયા મેં હૈ, વો 13 ડિગ્રી સેન્ટિગ્રેડ હૈ. ઓર અમદાવાદ ઓર આસપાસ ક્ષેત્ર કે જે ફોરકાસ્ટ હૈ અગલે 24 આવર મેં ઉસમેં ક્લિયર સ્કાય રહેગા ઓર લઘુત્તમ તાપમાન જો હૈ 17 ડિગ્રી કે આસપાસ, 17 ડિગ્રી સેન્ટિગ્રેડ કે આસપાસ રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. અવકાશ ક્ષેત્રે ભારત વધુ એક ઇતિહાસ રચશે. ચંદ્ર અને મંગળ પર જવાના મિશન બાદ હવે ઇસરો શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ઇસરો ઇસકો લોન્ચ કરેગા ઓર યે પહેલી બાર હોગા જો હમ વીનસ પે જાયેંગે ઓર દેશ કે વિભિન્ન ક્ષેત્ર જો ઇન્સ્ટિટ્યૂટ્સ હૈ ઇસમે કામ કર રહે હૈ લેકિન PRL કે કાફી ઇસમે યોગદાન રહેગા. હમ લોગ 5-6 ઇન્સ્ટ્રુમેન્ટ્સ બના રહે હૈ ઓર ઉસસે હમારા યે ઉદ્દેશ્ય રહેગા કે વહાં કા જો વાતાવરણ હૈ, વહાં કા જો એટમોસ્ફિયર હૈ, ઉસકો હમ ઉસકા અધ્યયન કર પાએ તો ઉસકે લિયે હમારે કુછ યંત્ર વહાં પે હમ લોગ બના રહે હૈ જો કે વહાં કે વહાં કા જો વાયુમંડલ હૈ, ક્લાઇમેટ હૈ, ઉસકો હમ ઉસકા અધ્યયન કરેંગે. ઉસમેં હમ દેખેંગે કે ક્યા ક્યા કૈસે વહાં પર ક્લાઇમેટ ચેન્જ હોતા હૈ ઓર ઉદાહરણ કે તોર પર કે જૈસે લાઇટનિંગ કૈસે પ્રોડ્યુસ હોતી ક્યુંકિ વીનસ મેં અભી હમને લાઇટનિંગ ડિસ્કવર નહીં કિયા હૈ તો ઉસકો હમ કોશિશ કરેંગે કે હમ અગર બોલ પાએ કે કિતના લાઇટનિંગ હૈ કે નહીં તો ઉસ ક્ષેત્ર મેં બેસિકલી વાયુમંડલ કા હમ વહાં પે અધ્યયન કરેંગે. મંગલ પે જા ચુકે હૈ, ચાંદ પે જા ચુકે હૈ ઓર વીનસ કા સબસે પહેલા યે મિશન હોગા. પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી 2 સંતોને પાકિસ્તાન મોકલવામાં આવશે. વિશ્વમાં આવેલા અનેક સ્વામિનારાયણ મંદિરોમાંથી સૌપ્રથમ કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઈ હતી, જેથી પાકિસ્તાનમાં પણ કાલુપુર મંદિરની ડિઝાઇન સમાન જ મંદિર બનશે. કયા 2 સંતોને પાકિસ્તાન મોકલવા તે મુદ્દે આગામી દિવસોમાં જાહેરાત કરાશે. મંદિરના સ્ટ્રક્ચર સહિત મુદ્દે ટ્રસ્ટી સાથે સંતોની વાતચીત અને મિટિંગ શરૂ કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિર પાકિસ્તાનમાં ઝડપી બને તે દિશામાં કામ કરાશે. એક સમય પાકિસ્તાનમાં અસંખ્ય હિન્દુ મંદિરો હતા, પરંતુ કાળક્રમે તે નાશ થતા ગયા. મુસ્લિમ વસ્તીના કારણે પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર આક્રમણ કરીને તેનો નાશ કરી દેવાયો. હવે ત્યાં ગણ્યા ગાંઠ્યા હિન્દુ મંદિરો બચ્યા છે. ત્યારે હવે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય આ એક મોટું પગલું લેવા જઈ રહ્યું છે.
કાલપુર સંપ્રદાય પાકિસ્તાનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનું નવનિર્માણ કરાવશે. આ મંદિર 147 વર્ષ પહેલાં પાકિસ્તાનના કરાંચી શહેરમાં બાંધવામાં આવ્યું હતું. કરાંચીના સિંધ પ્રદેશમાં આ મંદિર આવેલું છે. મંદિરને અંદાજે દર વર્ષે 1-2 કરોડ રૂપિયાનું દાન આવે છે.